ગુજરાતી કલાકારો પણ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. કિંજલ દવે, ઐશ્વર્યા મજમુદા, અરવિંદ વેગડા અને પૂજા પ્રજાપતિ જેવા કેટલાક કલાકારો ભરત પંડ્યા અને જીતુ વાઘાણીની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. જીતુ વાઘાણી અને ભરત પંડ્યાએ તમામ ગુજરાતી કલાકારોને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવીને તેમને આવકાર્યા હતા. ના વિધાનસભા ઇલેક્શનથી એટલે કે એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હતા. એ વખતે એમણે મને ખાસ બોલાવ્યો હતો અને કેમ્પેનમાં જોડવા માટે મને ખાસ કહ્યું હતું. અને એ વખતથી હું ભાજપની વિચારધારા સાથે, ભાજપ સાથે છેલ્લા કહેવાય કે 7 વર્ષથી અવિરતપણે જોડાયેલો છું. દરેક ઇલેક્શન કેમ્પેન કે કોઈ પણ પ્રકારના જે સારા કાર્યક્રમો હોય છે, સ્વચ્છતા અભિયાન હોય કે એનો ઘર ઘર શૌચ કી બાત હોય કે કોઈ પણ પ્રકારના અભિયાનમાં હું હંમેશા સાથે જોડાયેલો છું. એમના માટે ગીતો પણ બનાવું છું અને લોકોમાં એક અવેરનેસ આવે એના માટે હંમેશા પ્રયત્ન કરતો રહું છું. તો આ એક સારો અવસર છે કે ઘણા બધા મિત્રો અમારી સાથે આજે જોડાયા છે અને અહીંયા ભાજપ એટલે ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી સાથે જોડાયા છે. અને મૂળ મુદ્દો એ છે કે દરેક લોકો સમાજ માટે કંઈક કરવા ઈચ્છે છે તો એક બધા પોતપોતાની રીતે કરતા હોય છે, પણ એક સંગઠનની સાથે કરીએ ત્યારે હંમેશા એની તાકાત વધી જતી હોય છે. તો હું દરેકે દરેક મિત્રો આજે જે જોડાયા છે તે સૌને શુભેચ્છા આપું છું અને મને ખૂબ જ આનંદની લાગણી અનુભવાય છે. અને હું કહીશ કે દરેક દેશના અમારા નાગરિકો છે એ પણ આ વિચારસરણી સાથે જોડાય અને હંમેશા ભારત આગળ વધે, એ આપણો જે નેમ જે છે એ આપણી જે પ્રતિજ્ઞા છે એ વધતી રહે. એકચ્યુઅલી અત્યારે આપણને બધાને ખબર છે કે ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે અને એમાં હજારો લાખો લોકોએ પોતાનું સભ્યપદ ભાજપમાં નોંધાવ્યું છે. એવી રીતે આમ તો જો કે મારા દાદાઓ વખતથી અમે ભાજપમાં જોડાયેલા છે. મારા દાદાઓ વર્ષો પહેલાં ભાજપમાં ચૂંટણી લડીને બહુ બધી ચૂંટણીઓ જીતેલા છે, એટલે આમ તો અમે ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા છીએ. પરંતુ આ સદસ્યતા અભિયાન અંતર્ગત કાલે કમલમ ખાતે જવાનું થયું ત્યારે ભાઈ શ્રી જીતુભાઈ વાઘાણી આપણા પ્રદેશ અધ્યક્ષ એમણે એમના હાથથી મને આપણા સદસ્યતા અભિયાનમાં મને જોડાવા માટે આમંત્રણ આપ્યું. તેથી હું સદસ્યતા અભિયાનમાં જોડાઈ અને મારું પ્રાથમિક સભ્યપદ ભારતીય જનતા પાર્ટીમાં નોંધાવી રહી છું. આપણા દેશ માટે, આપણા રાજ્ય માટે કોઈ પણ પાર્ટી અથવા કોઈ પણ વ્યક્તિ જો સારું કાર્ય કરતી હોય તો આપણું કર્તવ્ય છે, આપણી ફરજ છે કે આપણે એને સપોર્ટ કરીએ. તો બસ ભારતીય જનતા પાર્ટી આપણા ગુજરાત માટે અને અત્યારે વિશ્વ ફલક પર આપણા ભારતનું નામ જ્યારે રોશન કર્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની કાર્યશૈલીથી પ્રભાવિત થઈ અને હું ભારતીય જનતા પાર્ટીને, હું મારા પરિવાર સાથે અમે ભારતીય જનતા પાર્ટીને પહેલેથી જ સપોર્ટ કરીએ છીએ. સભ્યપદ તો હવે નોંધાવ્યું પણ હું હંમેશાથી જ ભારતીય જનતા પાર્ટીને થી પ્રભાવિત છું અને ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરું છું.